નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનો છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જીકે ટેસ્ટ જેમાં રોજ દસ પ્રશ્નો હોય છે તો આ જે દસ પ્રશ્નો છે એમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે જો એક પ્રશ્નનો એક માર્ક ગણીએ તો દસ માર્ક્સમાં તમારા દસમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા છે એ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય વિજ્ઞાનના જે છે એ પાંચ પ્રશ્નો છે આગળ તમે જોશો તો અહીંયા જોઈ શકશો તો ગુજરાતના ઇતિહાસના પાંચ પ્રશ્નો તો તમે તમારા જવાબ લખવાની છે કમેન્ટ બોક્સમાં હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં જ કયા રાજ્ય દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રના ઝડપી વિકાસ માટેની નવી બાયોટેકનોલોજી નીતિ છે તેની જાહેરાત કરવામાં આવી છે તો સાચો જવાબ રહેશે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં શું કરવામાં આવ્યું તો બાયોટેકનોલોજી જે ડિપાર્ટમેન્ટ જે છે એના વિકાસ માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે આપણા સત્તરમાં નંબરના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કઈ જગ્યાએ સાયન્સ સિટી ખાતે નવી બાયોટેકનોલોજી નીતિની જાહેરાત કરી છે જે નીતિ જે છે એ બે હજાર સુધી ચાલવાની છે ગુજરાતની નવી નીતિમાં આ ક્ષેત્રના ઉદ્યોગોને નવીન ટેકનોલોજી મેળવવા માટે કયા બાયોટેકનોલોજીની વાત કરું છું આ ઉપરાંત ટેકનોલોજીસ મેળવવા માટે સહાય કૌશલ વિકાસ માટે સહાય વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન માટે સહાય ગુણવત્તા પ્રમાણપત્ર બેન્ડવિથ લીઝિંગ માટે સહાય વગેરે જેવી આર્થિક સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે આ જે નીતિ છે ને એની વાત કર્યો છું અને 200 કરોડ કરતાં ઓછી મૂડી રોકાણવાળા જે એમએસએમઇ ઉદ્યોગો હોય છે માઇક્રો સ્મોલ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ તમારા માટે પ્રશ્ન છે આનું ફૂલ ફોર્મ જેને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચલો ફોર્મ હું જણાવી દઉં છું ફૂલ ફોર્મને તમે સાઈડમાં રાખો તમારે મને જણાવવાનું છે આપણા કેન્દ્રીય એમએસએમી મંત્રી છે કોણ છે ફૂલ ફોર્મ તમને હું અહીંયા જણાવી દઉં છું માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ અને આ ઉદ્યોગોને મહત્તમ ચાલીસ કરોડ રૂપિયા અને બસો કરોડથી વધારે રોકાણ કરવાવાળા ઉદ્યોગોને બસો કરોડની કિંમતની મર્યાદામાં કુલ મૂડી ખર્ચના પચીસ ટકા સહાય આપવામાં આવશે સો કરોડ રૂપિયાની સુધીની જે ટર્મ લોન હોય એના પર ભરેલા વ્યાજ સામે વાર્ષિક સાત આઠ કરોડની ટોચ મર્યાદામાં સાત કટા ટકા દરે ત્રિમાસિક વળતર આપવામાં આવશે અને પાંચ વર્ષ માટે જે હોય એમાં ભરેલી વીજ ડ્યુટી પર સો ટકા વળતર આપવામાં આવશે એટલે સારી એવી વાત કહી શકો તમે ઓકે આટલું યાદ રાખવાનું છે તમારે ક્લિયર ગુજરાતનું કરંટ અફેર એ પણ છેલ્લા છ મહિનાનું ગુજરાતનું કરંટ અફેર છેલ્લા છ મહિનાનું બિનસચિવાલય હેડ ક્લાર્ક તલાટી પોલીસ ભરતી એના માટે સ્પેશિયલ એવું કહી શકો પોલીસ ભરતી એટલે કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંને પરીક્ષા માટેની વાત કરી છે તો પાંચ ભાગ બનાવ્યા છે જે મિત્રોને જોવાના બાકી હોય તેઓ જોઈ લેજો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ઓકે અને લાઇક અને શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોની લિંક તમને અહીંયા આઈ બટન પરથી મળી રહેશે બરાબર આ યાદ રાખજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં કયા જિલ્લાના ડુમલાવ ખાતે દીકરી ધરાવતા ઘરની બહાર તેની નેમપ્લેટ લગાવવાનું જિલ્લા તંત્રએ શરૂ કર્યું છે તો સાચો જવાબ આવશે મિત્રો વલસાડ વલસાડમાં છે ડુલગામ એ જગ્યાએ પાટણની વાત કરીએ તમને બધાને ખબર છે પાટણ છે આપણો હરઘર જિલ્લો બન્યો છે સાતમા નંબરનો આપણે ભણ્યા હતા યાદ હોય તો ગાંધીનગરની વાત કરીએ તો તેરથી દસથી લઈને તેર માર્ચ આવતા વર્ષે ત્યાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે અને સુરતની વાત કરીએ તો સુરતમાં તો ઘણી બધી વસ્તુ છે ભારતનું પ્રથમ વોટર પ્લસ સિટી ભારતનું નહીં સોરી ગુજરાતનું અને બીજી ઘણી બધી બાબતો છે ઘણા બધા એવોર્ડ મળેલા છે ઓકે એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો વલસાડ જિલ્લાના ડુમલાવ ગામે દીકરી ધરાવતા ઘરની બાજ બહાર એની નેમ પ્લેટ લગાવવાનું જિલ્લા તંત્રએ શરૂ કર્યું છે ખૂબ સારી બાબત કહેવાય બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના હેઠળ ઘરની ઓળખ માટે દીકરીનું નામ આપવાની પ્રથા શરૂ કરવામાં આવી છે ખૂબ જ સરસ એક્સલન્ટ દીકરીનો જન્મદર વધુ હોય એવા ગામમાં આ ઝુંબેશ શરૂ થતાં તેને સારો પ્રસિદા પ્રતિસાદ મળ્યો છે સારો રિસ્પોન્સ મળ્યો છે એવું તમે કહી શકો ઓકે બેટી બચાવો બેટી પઢાવો આ અભિયાનની વાત કરીએ તો બે હજાર પંદરમાં આ શરૂ કરવામાં આવ્યું હતું આપણા નરેન્દ્ર મોદી એ વખતે ઓકે હા એ વખતે નવા નવા બન્યા હતા બે હજાર ચૌદમાં બન્યા હતા ને એમણે પ્રાઇમ મિનિસ્ટર હવે બેટી બચાવો બેટી પઢાવવાની વાત થઈ છે તો તમારા માટે પ્રશ્ન છે આપણા ગુજરાતમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ જેને ખબર હોય તે જણાવશે કમેન્ટ બોક્સમાં લખીને જાણીતા બંગાળી ગાયિકા જેમનું નામ સંધ્યા મુકોપાધ્યાય કોલકાતામાં નેવ વર્ષની વયે નિધન થયું ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમને ગીતાશ્રીનું બિરુદ આપ્યું હતું તેમણીને બંગાળ સરકાર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ નાગરિક સન્માન બંગા વિભૂષણ આ મળ્યો હતો ઓગણીસો સિત્તેરમાં શ્રેષ્ઠ મહિલા પેમ્બલે એક સિંગર હતા અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એવોર્ડ મળ્યો હતો અને ઓગણીસો એકાવનની વાત કરીએ તો તરાના ફિલ્મ માટે લતા મંગેશ સાથે યુગલ ગીતમાં બોલ પપ્પી હા બોલ આ ગીત ગાયું હતું હવે આ નિધનની વાત થઈ છે તમને ખબર હશે કે કથક કથકના જેમને સમ્રાટ આપણે કહીએ છીએ બિરજુ મહારાજ એમનું પણ નિધન થઈ ગયું છે અને એમને જે એવોર્ડ આપવામાં સોરી એમને જે ઘરાણા છે જે ઘરાના એ ઘરાણાને શું કહેવાય તો કાલિકા બિંદાદીન આ ઉપરાંત મિત્રો યાદ રાખવાનું છે કથકની વાત કરી કથકલી છે ને એ કથકલીના એક વિદેશી નૃત્યાંગના ચાલો તમને નામ કહી દઉં તમને જણાવી દઉં છું ક્યાંના છે ફ્રાન્સના એમનું તાજેતરમાં નિધન થયું છે એનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અને એમની વાત કરીએ ઓકે તો યાદ રાખજો કથકલી બરાબર કેરળનું લોકનૃત્ય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો આપણે મિત્રો આપણો તો મિત્રો એક ધ્યેય છે કે ગુજરાતના જેટલા પણ જે વિદ્યાર્થીઓ છે કમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના સુધી આપણું કરંટ અફેર પહોંચવું જોઈએ બિલકુલ ફ્રીમાં એટલા માટે તમારે શું કરવાનું એક લાઇક કરવાનું અને ત્રણ મિત્રોને શેર કરવાનું છે ઓકે અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરજો કેમકે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને ત્યાંથી મળશે પણ બિલકુલ ફ્રીમાં છે આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી દેજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં નીતિ આયોગે કોની સાથે મળીને ઓપન હેકાથોન પ્રારંભ શરૂ કર્યો છે તો સાચો જવાબ આવશે મિત્રો નીતિ આયોગે ફોનપે ફિનટેક સાથે મળીને આ ઓપન હેકાથોન પ્રારંભ શરૂ કર્યો છે ઓકે ભારતમાં તમને કહી દઉં એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓકે ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ હવે મિત્રો અહીંયા આપણે વાત થઈ છે નીતિ આયોગ અને ફોનપે એમને સાથે મળીને આની શરૂઆત કરી છે ફિનટેક ઓપન એકાથોન જે ઇનોવેટર્સ હોય જે ડિજિટલ સર્જકો હોય જે વિકાસ કરતા હોય એમના વિચારો રજૂ કરવાની તક પૂરી પાડશે મુખ્ય ઉદ્દેશ ફિનટેક ઇકોસિસ્ટમ અને પાથ બ્રેકિંગ સોલ્યુશન પ્રદાન કરવાનું છે અને વિજેતાઓને અઠ્યાવીસ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવશે પ્રથમ વિજેતાને દોઢ લાખ રૂપિયા અને સેકન્ડ વિજેતાને એક લાખ રૂપિયા મળશે આ યાદ રાખ લેજો નીતિ આયોગની વાત થઈ છે તો નીતિ આયોગ છે એનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું છે કમન્ટ બોક્સમાં લખીને નીતિ આયોગની વાત કરીએ એક જાન્યુઆરી બે હજાર પંદરમાંની સ્થાપના થઈ હતી તેમના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય હાલમાં નરેન્દ્ર મોદી છે ઉપાધ્યક્ષની વાત કરીએ તો રાજીવકુમાર છે અને જો આપણે વાત કરીએ એક મિનિટ ઓકે નીતિ આયોગની વાત કરીએ તો પહેલા આયોજન પંચ તરીકે ઓળખાતું હતું એક જાન્યુઆરી બે હજાર પંદરમાં નીતિ આયોગની સ્થાપના થઈ બાંગ્લાદેશ અમેરિકા એરફોર્સ ક્વાયર જેનું નામ કોપ સાઉથ બાવીસ છેવ પાછું શું થઈ ગયું ઓકે કોપ સાઉથ બાવીસ શરૂ કરશે બાંગ્લાદેશ યુએસ ફોર્સ જે એરફોર્સ છે એની વાત કહી છે કોપ સાઉથ બાવીસ ચાલુ કરશે અને આ જે એક બાંગ્લાદેશ યુએસ ઓરફોર્સ દ્વિપક્ષીય વ્યૂહાત્મક એરલિફ્ટ કવાયત જે છે એ આ છે કોફ સાઉથ બાવીસ દિવસીય ઓકે સંયુક્ત હવાઈ કવાયતની વાત કરીએ તો પાંચ દિવસની છે વીસથી લઈને પાંચ ફેબ્રુઆરી દરમિયાન બી એફ કુર્મિલોલા કેન્ટોન્મેન્ટ ઢાકા અને ઓપરેશનલ લોકેશન આલ્ફા बांग्लादेश બાંગ્લાદેશ ત્યાં હાથ ધરવામાં આવશે फोर्स ફોર્સના બે સી એકસો ત્રીસ અને સુપર વર્ચ્યુઅલ અને બે બાંગ્લાદેશી સી એકસો ત્રીસ જે છે તેમણે ભાગ લેશે આની અંદર કવાયતનો મુખ્ય ઉદ્દેશ શું છે તો મુખ્ય ઉદ્દેશ છે બાંગ્લાદેશ વાયુસેના સાથે ઓકે આર્ય કાર્યક્ષમતા વધારવી અને બાંગ્લાદેશ સશસ્ત્ર દળોના લાંબા સાળાના લાંબા ગાળાના જે આધુનિકરણના પ્રયાસો છે તેને સમર્થ આપવાનું છે આ તેનો મુખ્ય ઉદ્દેશ કહી શકો બાંગ્લાદેશની મિત્રો વાત કરી છે તો બાંગ્લાદેશની વાત કરી લે કેપિટલ ઢાકા છે કરન્સી ટાકા પીએમ શેખ હસીના ગવર્નર આરિફ અલવી અહીંયા મિત્રો બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો પંદરથી અઠ્યાવીસ જાન્યુઆરી જેમાં એક ગુજરાતી ફિલ્મ દર્શાવવામાં આવી હતી જેનું નામ હતું મારા પપ્પા સુપર હિરો અને આ ઉપરાંત શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એક ગુજરાતી એક ભારતીય ફિલ્મને મળ્યો છે જેનું એક મિનિટ ઓકે ચલો તો અહીંયા તમારે યાદ રાખવાનું છે બાંગ્લાદેશ યુએસ એરફોર્સ ક્વાયત કોપ સાઉથ ટ્વેન્ટી ટુ શરૂ કરશે બરાબર આ યાદ રાખજો બાંગ્લાદેશ વિશે મેં તમને પૂરી ડિટેલ જણાવી દીધી છે અને બાંગ્લાદેશમાં જે ઢાકા ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ ગયો એમાં આપણી ભારતની ભારતની એક ફિલ્મ છે જેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે જેનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે નીતિ આયોગની વાત કરીએ તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ મેં તમને એકવાર જણાવ્યું છે છતાં પર તમને આખો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી દો ત્યારબાદનો સવાલ બિહાર કયા દિવસને શહીદ દિવસ તરીકે ઉજવશે તો સાચો જવાબ છે મિત્રો પંદર ફેબ્રુઆરી પંદર ફેબ્રુઆરી છે તેને શહીદ દિવસ તરીકે ઉજવશે તમને બધાને ખબર છે ત્રીસમી જાન્યુઆરી શહીદ દિવસ મહાત્મા ગાંધીજીનો નિર્માણ દિવસ એકવીસમી ઓક્ટોબર તમારે જણાવવાનું છે કયો દિવસ છે અને સત્તર નવેમ્બર લાલા લજપતરાય એમનું ઓડિશામાં એમનું નિધન થયું હતું તો ઓડિશાવાળા તેમના જન્મ જન્મદિવસને શહીદ સોરી તેમના જન્મદિવસના કહેવાય તેમના નિધન દિવસને શહીદ દિવસ તરીકે ઉજવે છે આ યાદ રાખજો તો બિહારના સીએમ નીતીશકુમારે જાહેરાત કરી પંદર ફેબ્રુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવશે આ નોટ કરજો મંગેર જિલ્લાના તારાપુર શહેરમાં નેવ વર્ષ પહેલા પોલીસ દ્વારા માર્યા ગયેલા ચોત્રીસ સ્વાતંત્ર્ય સેનાઓની યાદમાં ઉજવવામાં આવશે જલ્યાવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ પોલીસે તારાપુર હત્યાકાંડને અંજામ આપ્યો હતો આ યાદ રાખજો અને યુવા સ્વાતંત્ર્ય સેનાએ એક જૂથ બનાવ્યું છે પંદર ફેબ્રુઆરી ઓગણીસો બત્રીસના રોજ તારાપુરના થાણા ભવન ખાતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફેરાવવાની ફરકાવવાની યોજના બનાવી હતી પોલીસને આ યોજનાની જાણ થઈ ગઈ અને ઘણા અધિકારીઓ સ્થળ પર હાજર હતા લગભગ ચાર હજારના ટોળા પોલીસ પોલીસ પર પથ્થરમારો કર્યો જવાબમાં પોલીસે ટોળા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં ચોત્રીસ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના નિધન થઈ ગયા બિહાર સરકારે રાજ્યના આધુનિક ઇતિહાસને ઓળખવા માટે ગર્વ લેવા જવા માટેની આ પહેલ કરી છે હવે આપણે અહીંયા વાત થઈ છે બિહારની તો બિહારની વાત થાય તો આપણે ભણ્યા હતા કે બિહાર જે છે બિહારમાં પ્લાસ્ટિકના કચરામાંથી ડીઝલ અને પેટ્રોલ બનાવવામાં આવશે એક દિવસમાં જો મુઝફ્ફરનગરમાં બનાવવામાં આવશે આઠ કલાક જેટલો સમય લે તમે બસો કિલો પ્લાસ્ટિક વેસ્ટ નાખો તો દોઢસો લીટર ડીઝલ મળે અથવા તો એકસો ત્રીસ મીટર પેટ્રોલ મળે તો આ તમારે યાદ રાખવાનું છે આગળ જોઈશું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દો તમારા પંદરેક જેટલા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ છે રાજેલ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કર્યા વગર તો જે મિત્રોને જીકેના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો ઘણા બધા વિડીયો અવેલેબલ છે ત્યારબાદનો સવાલ ભારતના યુપીઆઈ પ્લેટફોર્મને અપનાવનાર પહેલો દેશ કયો બન્યો છે આ ભારતનું યુપીઆઈને અપનાવી દીધું તો પહેલો દેશ બન્યો છે નેપાળ ભૂતાનની વાત કરીએ તમને ખબર હશે કે નરેન્દ્ર મોદીને ભૂતાનના પ્રાઇમ મિનિસ્ટર લોટે સેરિંગે ઇન્ટરનેશનલ ઓકે ઇન્ટરનેશનલ નહીં તેમનો દેશનો તેમના રાજ્યનો સર્વોચ્ચ સન્માન આપવાની ઘોષણા કરી એનું નામ શું હતું નગદલ પેલજી ખોરલો ઓકે આ યાદ રાખજો ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે માન્યતા અપાવનાર નેપાળ પ્રથમ દેશ હશે એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડની વાત કરીએ તો નેપાળમાં યુપીઆઈ ફેલાવવા માટે ગેટવે પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને માનવ ઇન્ફાટેક ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ છે એના એના જોડે હાથ મિલાવ્યા છે ગેટવે પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નેપાળમાં અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે અને નેપાળ એનું રાષ્ટ્રીયકૃત રાષ્ટ્રીય બેંક અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર તરીકે નેપાળમાં યુપીઆઈ ચલાવશે અને તેનું સંચાલન કરશે બે હજાર એકવીસમાં યુપીઆઈએ ઓગણચાળીસ અબજની નાણાકીય વ્યવહારો શક્ય બનાવ્યા આ ઓકે એનપીસીઆઈની વાત કરીએ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ તો એન એનઆઈપીએલ એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા અને સંપૂર્ણ માલિકની પેટા કંપની છે બોલવામાં તકલીફ પડી રહી છે ચલો નેપાળની વાત થઈ છે કેપાળ એનું કેપિટલ એનું કાઠમંડુ છે કરન્સી નેપાળી જ રૂપી છે પ્રાઇમ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર શેર બહાદુર દેવબા અને પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી આ યાદ રાખજો સરકારે તમામ ગામો એ તમામ ગામોમાં ડિજિટલ નકશો તૈયાર કરવાની યોજના બનાવી રહી છે ભારત સરકાર સ્વામિત્વવાળી જે યોજના છે જે હેઠળ છ લાખ ગામડાઓને ડિજિટલ નકશા અને ડિજિટલ શહેરોના થ્રીડી નકશા તૈયાર કરવાની યોજના બનાવી રહી છે અપડેટ કરેલી જીઓ સ્પેશિયલ પોલિસી માર્ગદર્શક ખાનગી કંપનીઓને ડ્રોનના મદદથી જૈવ વિવિધ પ્રકારના નકશા બનાવવામાં મદદ કરશે સરકાર ટૂંક સમયમાં પૂર્ણ જીઓ ટેલી પૂર્ણ સંપૂર્ણ જીઓ સ્પેશિયલ પોલિસીની જાહેર કરશે અને આ જે ઔદ્યોગિક પોલિસી છે ને એના આધારિત મેપિંગ સિસ્ટમ ફોરેન મે ફોરેસ્ટ મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોટર ડિસ્ટ્રિબ્યુશન પ્રોપર્ટી ટેક્સેસન બધામાં બધામાં તમને બેનિફિટ થશે અત્યાર સુધી વાત કરીએ તો એક લાખ કરતાં વધુ ગામડાઓનો સર્વે કરી દીધો છે બહુ સરસ સિદ્ધિ કહેવાય સિત્યોતેર હજાર પાંચસો સત્યાવીસ ગામડાઓનો નકશો તૈયાર કર્યો છે અને બે હજારની સાલમાં જે સ્વામિત્વના જે ગામો હોય એની યોજના તેમણે શરૂ કરી હતી તો આટલું તારે યાદ રાખવાનું છે આટલું તમારે યાદ રાખવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે પારો કઈ રીતે ગરમ થાય છે તો ઉષ્માનું વહન કરે તો ગરમ થાય સેકન્ડ છે કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે સોડિયમને રુધિરના ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું મુખ્ય વહન કરે છે તો રક્ત રાસાયણિક ક્રિયા માટે કયા વિટામિનની જરૂર પડે છે જેને ખબર હોય તે જણાવો ચલો હું કહી દઉં છું જૈવ રાસાયણિક ક્રિયા જૈવ રાસાયણિક ક્રિયા છે એના માટે કયું વિટામિનની જરૂર પડે છે આ સામાન્ય પ્રશ્નો છે ને ઓકે ઓહો બરાબર બરાબર વિટામિન બી પાંચમું છે પદાર્થ જે સળગે છે તેને તાપમાનને શું કહેવાય જ્વલન બિંદુ કહેવાય શું કહેવાય જ્વલન બિંદુ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો જવાબ રહેશે પૂર્ણેશ દત્ત સેકન્ડ પ્રશ્ન ગુજરાતના સુલતાન અહમદ શાહને અમદાવાદની રાજધાની કયા વર્ષમાં સ્થાપિત કરી તો ચૌદસો અગિયાર ત્રીજું છે નીચેના દર્શાવેલ પૈકી કયો રાજવી સંસ્કૃત ભાષાનો ભાષાનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવ્યા હતા તો તમને આઈ થિંક ખબર પડી ગઈ છે કોણ છે આઈ થિંક તમને ખબર પડી જશે રુદ્રદ્વામાં ચોથું અલ્લાઉદ્દીન ખિલજી ગુજરાતમાં આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી તો સાચો જવાબ આવશે પાલડી અરે પાલડી યાદ આવે છે પાટણ આવશે ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ આટલું યાદ રાખજો હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલના જા પ્રથમ સવાલ ભારતની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ કહી એસવીસી એસવીપી હોસ્પિટલ અમદાવાદ સેકન્ડ છે તાજેતરમાં કોણે ઇએસપીએન ક્રિકી ઇન્ફો એવોર્ડમાં બેસ્ટ બેટિંગ એવોર્ડ જીત્યો છે તો રિષભ પંતે જીત્યો છે મિત્રો ઇન્ડિયન કરન્સી નોટ એટલે નવી ચલણી નોટો જે આવી એનો વિડીયો જોવાનો બાકી હોય ડિટેલ સાથે સ્ટ્રીક પણ છે તો જોઈ લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ ટ્રિક્સ ભાગ એક ભાગ બે જોઈ લેજો અને આવનારી પરીક્ષા માટે જે અગત્યના પ્રશ્નો સોલ્યુશન છે ભાગ દસ આ ભાગ એક એ પણ તમે જોઈ લેજો તો હવે જોઈશું મેં તમને પ્રશ્ન પૂછ્યા છે એના જવાબો પ્રથમ સવાલ શું પૂછ્યો હતો કે આપણા એમએસએમઈ મંત્રી કોણ છે તો નારાયણ રાણે સેકન્ડ સવાલ શું પૂછ્યો હતો બેટી બચાવો બેટી પઢાવો આ બ્રાન્ડના એમ્બેસેડર કોણ બન્યા છે આના એમ્બેસેડર કોણ બન્યા છે બ્રાન્ડ એમ્બેસેડર તો સરિતા ગાયકવાડ અને અંજુ અરે સરિતા એક મિનિટ અંકિતા અંકિતા રૈના કોણ કોણ છે સરિતા ગાયકવાડ અને અંકિતા રૈના બે છે ત્રીજો સવાલ પૂછ્યો હતો નીતિ આયોગનું ફોર્મ નામ એટલે કે ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ચોથો સવાલ જે પૂછ્યો હતો એ શું હતો તો ચોથો સવાલ એવો હતો કે બિરજુ મહારાજ જે છે ચલો એ તો કહી દીધું હતું ને કાલિકા બિંદાદીન કથકલીના ડાન્સરનું નિધન થયું તેમનું નામ શું છે ફ્રાન્સના છે મિલેના મિલેના શું છે આગળ સાલ્વીની પાંચમો સવાલ ઢાકા ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ ફેર એવોર્ડ જે યોજાઈ ગયો પંદરથી લઈને અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફિલ્મ ફેર ફેસ્ટિવલ એની અંદર જે શ્રેષ્ઠ જે શ્રેષ્ઠ ફિલ્મ જે ઘોષિત થઈ એ આપણા ભારતની છે જેનું નામ છે કુંઝંગલ કુંઝંગલ જેનું ઇન્ટરનેશનલ લેવલ પર પેબલ્સ નામ છે ત્યારબાદ છઠ્ઠો સવાલ છઠ્ઠો સવાલ પોલીસની અંદર શહીદ દિવસ એકત્રીસમી ઓક્ટોબરે મનાવે છે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે અમદાવાદ ડિવિઝનના કેટલા રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરવામાં આવશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને પુરુષોમાં જાન્યુઆરી બે હજાર બાવીસ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ઘોષિત કરવામાં આવ્યા છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે આશા રાખો જો બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો